सुरासुरा सेवित पाद पंकजा करि विराजत कमनीय पुस्तका विधेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाचि मे सुधा। वसुदेव सुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। त्रैविद्या मां सोम पापूत पापा 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 यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते। ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देव भोगान् अश्नन्ति दिव्यान् दिवि देव भोगान् अश्नन्ति दिव्यान् दिवि देव भोगान् छेल्ला चार श्लोकों में आत्मपरिचय सेल्फ इंट्रोडक्शन भगवान पोते आपी से अने बहुज मधुर छे। अनु कारण छे तमे जेने जणावो तेज तमने जानी सके एम उपनिषद पण कहे छे अने संतो पण कहे छे। यमैव वृणुते भगवान जेने पसंद करे ने तेज मानस भगवान ने ओळखी सके। એટલે એમાં કોઈનો કેવળ પુરુષાર્થ કામ લાગતો નથી, એનો અર્થ પુરુષાર્થ નહીં કરવાનો એવું પણ નહીં, પણ પુરુષાર્થ કરી કરીને આપણે ભગવાનને ગમીએ એવી પાત્રતા મેળવવાની, પછી એને ગમીએ તો જ એને ઓળખીએ। એટલે કૃપા બહુ મહત્વની છે। એસેન્ડિંગ હ્યુમન એફર્ટ્સ એન્ડ ડિસેન્ડિંગ ગ્રેસ ઓફ ગોડ જે કહે છે ને, પણ એ કૃપાની શરૂઆત ત્યાં થાય છે, ગમે ત્યાંથી નહીં। અસલ માજા હરી તો દેલ ખાટલા વાળી, ભગવાનની કૃપા થાય ત્યારે ભગવાન મળશે એમ મળતો નથી। એની કૃપા થાય એના માટેની પાત્રતા તો ક્રિએટ કરવી જ પડે। તેથી માણસનો પ્રયત્ન અધૂરો છે, પણ છતાં કરવો જોઈએ। એક ડગલું પણ તમે ચાલો ને તો પછી 10 ડગલા એ સામે આવશે, અને એ આવશે તો જે આપણને શોધી શકે, એનું કારણ એ આપણને મળે એમ છે જ નહીં। કે આપણું સરનામું એને ખબર છે, એનું સરનામું આપણને ખબર નથી। હરિતારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોત્રી, અને રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોત્રી। ભગવાનનું એડ્રેસ કોઈને ખબર નથી, એનું કારણ છે એના એડ્રેસ બદલાયા કરે છે। જ્યાં ભાવ હોય ત્યાં વસે, એક જ ટૂંકમાં કીધું ભગવાને, નામ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય પીન મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ। વૈકુંઠમાં ભગવાન રહે છે, માન્યતા ભૂલ ભરેલી છે। જ્યાં ભગવાન રહે છે તે વૈકુંઠ થઈ જાય છે એમ કહો। ભગવાન કોઈ સ્થળના મોહતાજ નથી, જ્ઞાન પણ કોઈ સ્થળનું મોહતાજ નથી। એક કાળે કાશી એ જ્ઞાન નગરી હતી, ત્યાં ગયા પછી મુક્તિ મળે છે, એનું કારણ જ્ઞાનથી જ મુક્તિ છે, ઋતે જ્ઞાનાત્મ મુક્તિ। પણ આજે કાશીમાં જ્ઞાનનો પત્તો જ નથી, આજે કાશીમાં જઈને મુક્તિ મળે ખરી? મુક્ત માણસ પણ કાશીમાં જાય તો બગડી જવાની સંભાવના છે, એવું કાશી થયું છે। અને કબીરજીએ ચેલેન્જ કરી હતી, મરતા પહેલા કાશીની બહાર નીકળી ગયા, હું જોઉં છું કેમ મને મુક્તિ નથી મળતી, કાશીની બહાર રહીને મરીશ। તેથી ખાસ મરવાને માટે કાશીની બહાર ગયા, લોકો મરવા માટે કાશીમાં જાય। આ કબીરનો પ્રાગટ્ય મહોત્સવ ચાલે છે હમણાં, કબીરજીને યાદ કરવા જ જોઈએ, કેટલા ક્રાંતિકારી છે। કાશીમાં જ મુક્તિ મળતી હોય સ્થળ વિશેષના કારણે તો મારે કાશીમાં રહેવું નથી, અને જોઉં છું મારી મુક્તિને કોણ અટકાવે છે, અને કયો કૂતરો કાશીમાં મરીને મુક્ત થાય છે। તેથી સ્થળ વિશેષની જોડે જ્ઞાન ભક્તિ બંધાયેલા ન હોય તો ભગવાન ક્યાંથી બંધાયેલો હોય? ચોક્કસ સ્થળમાં ભગવાન છે એમ માનો નહીં ને બોલતો ઈશ તો ગયા રવિવારે જ મેં એક મુક્તક કીધેલું, કોઈ બિચારાએ લખી લખીને લખ્યો પ્રભુ પર કાગળ, સરનામામાં એમ લખ્યું કે મંદિર મસ્જિદ આગળ, શેરા સાથે પાછો આવ્યો કે સરનામું ના ઉકલ્યું છે, અને ત્યારે મુજને ખબર પડી કે ઈશ્વરે ઘર બદલ્યું છે। મંદિર મસ્જિદમાં ભગવાનને કાગળો પહોંચતા નથી, એનું કારણ હવે ભગવાનને ત્યાં રહેવું ગમે એવા મંદિર મસ્જિદ રહ્યા જ નથી। તેથી ભગવાન એ બધા ઘર ખાલી કરીને બહાર નીકળી ગયા છે, અને ક્યાં ગોતવાના? તેથી ભાવે હિ વિદ્યતે દેવતો, જ્યાં ભાવ છે ત્યાં ભગવાન છે। તેથી પરમાત્માનું સરનામું આપણને ખબર નથી, પણ આપણું સરનામું એને ચોક્કસ ખબર છે,
ત્યારે એ આપણને શોધ તો આવે એવા પ્રયત્ન કરો. આપણે શોધીને એ આપણા હાથમાં આવે નહીં. એને આદિ નથી, અંત નથી, મધ્ય નથી રે. શોધી શોધીને થાકો તો એ જડતો નથી રે. બ્રહ્મા અને વિષ્ણુ પણ એનો પાર પામી શક્યા ને એવું શિવ મહિનો વર્ણન છે. એક ઉપર શોધવા ગયા, એક નીચે શોધવા ગયા, સ્વર્ગ અને પાતાળ સુધી શોધી આવ્યા. કાંઈ એનો છેડો જ મળતો નથી. આવું શિવ તત્વ છે. તેથી મોટા મોટા લોકોનું જ્યાં ગજું નહીં, ગજા યત્ર ને ગાંડ્યંતે મસકા નામ તું કા કથા, હાથી પણ જ્યાં પહોંચે નહીં ત્યાં મચ્છરનું ગજું શું. તેથી પરમાત્મા પોતે જ પોતાને ઓળખાવે તો જ ઓળખાણ થાય એમ ઉપનિષદ પણ કહે છે, ગીતા પણ કહે છે અને સંત સાહિત્ય પણ કહે છે. તમે જેને જણાવવા માગો તે જ જાણી શકે એમ તુલસીદાસજીએ કહ્યું છે. યમઈ વેશ વૃણુતે, જેને ભગવાન પસંદ કરે, જેનું ભગવાન વરણ કરે, તારી દિવ્ય કૃપાવીણ તારી સુરત ના પમાય. ગમે એટલી મહેનત કરો, ભગવાનની સુરત જોવી હોય તો એની જ કૃપા ઉતરવી જોઈએ. ત્યારે આપણો પ્રયત્ન ક્યાં સુધીનો? એની કૃપા ઉતરે ત્યાં સુધી. અને એની કૃપા ક્યારે ઉતરે? એને ગમતું જીવન જીવો, બસ આપણું કરવાનું આટલું જ છે. ધ્યાન બ્યાન ઠીક છે, માણસો બેસે, કોને ધ્યાન લાવ્યું કોને ખબર. સારું જીવન જીવવું એ આપણું કર્તવ્ય છે. અને આપણું ધ્યાન એનામાં તો જ લાગશે જ્યારે એનું ધ્યાન આપણા તરફ જશે. પરમાત્માનું ધ્યાન આપણા તરફ જાય નહીં તેવું જીવન જીવતા નથી તો કલાકોના કલાકો બેસો અને જન્મારાવ સુધી ધ્યાન લાગશે નહીં. આપણા જીવન તરફ એનું ધ્યાન ખેંચાવવું જોઈએ. પરમાત્માને એમ લાગવું જોઈએ કે આનું જીવન જોવા જેવું છે. પછી આંખ મીચો, ભગવાન સામે નાચશે. બાકી કસરત કરીને કંઈ ધ્યાનમાં ભગવાન આવ્યા ખરા? એ કંઈ ટેકનિક નથી કે આમ આમ કરો તો ધ્યાન લાગી જાય, આંખ બંધ કરો બધું ભૂલી જાઓ. ઠીક છે, ભૂલાય ખરું, આપણે કંઈ ભૂલી જાઓ, મન ભૂલે તારે ને. મનનું બહુ ભયંકર છે. મનનો ભમરડો ભમે રે ભમે, ઓલ્યો મનનો ભમરડો ભમે ભમ્યા જ કરે. તમે ગમે એટલા પ્રયત્ન કરો. દેવને મંદિર નીચું નમીને ઓલું તનડું જ્યારે નમે ત્યારે પણ ઓલો મનનો ભમરડો ભમે રે ભમે. ભગવાનના મંદિરમાં શરીર નમે છે, મન નમે કે નહીં કોને ખબર. શરીર નમતું હોય તે જ વખતે એકાદ સુંદર સ્ત્રી બાજુમાં ઉભી હોય ને તો મન ત્યાં પહોંચી જાય. માથું ભગવાનને નમે ને મન પરી સ્ત્રીમાં રમતું હોય, એક જ માણસમાં બે વાતો નિર્માણ થઈ જાય. ખતરનાક મન છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ તસ્યાહમ નિગ્રહમ મનને વાયોરી વસુ દુષ્કરમ. અર્જુનનો પ્રશ્ન એ બોગસ નથી. બહુ મોટો માણસ છે અર્જુન. ભગવાન બહુ અઘરું છે, ચંચલ મન છે. ગમે એટલા પ્રયત્નો કરીએ વાયુને પકડવો સહેલો પણ મનને પકડાય નહીં. ત્યારે તે મન પરમાત્માની કૃપાથી જ વશમાં આવે. એ તો મન ભટક્યા જ કરે, ભટક્યા જ કરે. એક કવિ કહે છે કે અગર મનને હોત પગજો. મન ભટકે છે, થાકતું જ નથી, એનું કારણ પગ જ નથી. પગ હોય તે માણસ થાકે. તેથી અગર મનને હોત પગજો કદી તો થાકીને ભટકી ભટકી જાત અટકી. મનને જો પગ હોય ને તો ક્યારેક અટકે પણ ખરો, થાક લાગે પગ હોય તો. અને પગ જ નહીં, થાક લાગે જ નહીં, ઉડ્યા જ કરે, ઉડ્યા જ કરે. હવે આવા મનને ભગવાન પાસે લઈ જવાનું હોય તો મનોહારી મુરલી મનોહર શ્યામ એની કૃપા થવી જોઈએ. તેથી ધ્યાનનું સૂત્ર કહ્યું, બહુ સંક્ષેપમાં ધ્યાનનું સૂત્ર કહ્યું. કારણ કે ધ્યાનનું બહુ ચાલે છે આજકાલ, જે ઉઠે ધ્યાન કરે છે. કરવા દો, સારી વાત છે, પ્રયત્ન છે. પણ આપણું જીવન જોવાનું ભગવાનને મન થાય એવું જીવન જે દિવસે થયું તે દિવસે તમારા વગર પ્રયત્ને ધ્યાન લાગશે. એટલે જીવનની પરિશુદ્ધિ, જીવનની વિશુદ્ધિ, જીવનની નિષ્પાપતા એ ધ્યાનમાં પાયાની વાત છે. એ લોકોના ધ્યાનમાં આવતું નથી. અસ્તવ્યસ્ત જીવન જીવવાનું, દાંભિક જીવન જીવવાનું, બનાવટ કરવાની, હજારો માણસોને છેતરવાના, વિશ્વાસઘાતો કરવાના અને પછી આખો દિવસ નાક પકડીને બેસવાનું, કાંઈ વળે નહીં, કસરત છે, કાંઈ થાય નહીં. વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી, સમય અને શક્તિના બગાડ સિવાય કશું નીકળે નહીં. એનું કારણ મન ખાનદાન છે. મનને ખબર છે ભગવાનને બતાવવા જેવું મારી પાસે કંઈ છે જ નહીં. ભગવાનને મળી શકે આટલું મન પવિત્ર હોવું જોઈએ. અરે હલકો માણસ સાચા માણસ જોડે આંખ મેળવી શકતો નથી, સમાજની અંદર પણ. જે માણસે ખોટું કર્યું છે ને આંખમાં શર્મિંદગી આવી જાય. ત્યારે સમાજની અંદર પવિત્ર જીવન જીવનાર ચરિત્રનિષ્ઠ માણસની સામે હલકો માણસ જો આંખ દેખાડતા ને મેળવતા ગભરાય તો કનિષ્ઠ અને હલકો માણસ ભગવાન સાથે આંખ કેવી રીતની મેળવે? બહુ નીચેના લેવલ ઉપર આપણે આવી જઈએ. ભગવાન તો બહુ મોટી વાત થઈ ગઈ, પણ સામાન્ય એક ભગવદીય માણસ, પવિત્ર માણસ હોય ને તો તેની સામે ઊભા રહેતા પણ ખોટો માણસ ધ્રુજે છે. તો સામાન્ય માણસનો સાક્ષાત્કાર કરવો પણ જ્યારે અઘરો પડે તો ભગવાનનો સાક્ષાત્કાર ખાવાના ખેલ છે. કેટલું વિશુદ્ધ અને પવિત્ર જીવન જોઈએ.
તેથી ભગવાન પોતે પોતાની ઓળખાણ આપે છે. આજ એક મહત્વની વાત છે, ગીતા મેલા ચાર શ્લોકો એટલા માટે મહત્વના છે. સેલ્ફ ઇન્ટ્રોડક્શન, જે આપણા સંસ્કૃતિથી વિરુદ્ધ છે. ભારતીય સંસ્કૃતિ આત્મ પરિચયમાં માનતી નથી. સેલ્ફ ઇન્ટ્રોડક્શન હોય નહીં. ઓળખી લો, સામેના માણસમાં ઓળખવાની હિંમત હોવી જોઈએ. હું મોટો છું, હું મોટો છું, મારી આટલી ડિગ્રીઓ છે કહેવાય નહીં. હું મોટો છું એમ કહેનારો માણસ મોટે ભાઈ ખોટો જોઈશ. પણ ભગવાન એક્સેપ્શન છે. એનું કારણ એક આવો વિષય છે કે જેમાં ભગવાન પોતે કંઈ પ્રકાશ ન પાડે તો પ્રકાશ પડી શકે એમ જ નથી. એટલે કેટલીક વાર આત્મીયજનોમાં, પરિવારમાં પોતે પોતાની ઓળખાણ આપવી પડે. દાદો બહુ મોટો હોય ને, પૌત્રને ખબર ન પડે. એટલે લાડમાં ક્યારેક દાદા પોતાની મોટાઈ પૌત્રા પાસે કે એમાં માધુર્ય છે, એમાં અહંકાર નથી, એ પ્રકાશ પાડે છે. અને આ તો આખા જગતનો દાદો છે. કવિમ પુરાણ મનુષાસિતારમ, હા, કરોડો વર્ષથી ઊભો છે, કેટલાય માણસો આવીને ગયા. તો એ જો પોતાની ઝાંખી દેખાડે નહીં, પોતાનો પ્રકાશ આપે નહીં, પોતાનો પરિચય આપે નહીં, તો માણસો એને ઓળખી શકે નહીં. તેથી તારી દિવ્ય કૃપાવીણ તારી સુરતના પમાય, ભાવ ભર્યા ગીતો હૃદયથી ગવાય. ભાવથી જ ભગવાન પાસે પહોંચાય. પૌત્રો દાદાનો ભાવ જીતી લે તો દાદા એના સામે ખુલી જાય. તેમ જે માણસો ભગવાનનો ભાવ જીતી શકે, અને ભગવાનનો ભાવ મફતમાં જીતાતો નથી, ભગવાન લાંચ આપીને કોઈના કબજામાં આવતો નથી, ભગવાન ધમકીથી કોઈને વશ થતો નથી, દુર્યોધનથી ભગવાન બંધાતો નથી, એને બાંધવા માટે યશોદા માતાની પવિત્ર દોરડી અને પ્રેમાળ દોરડી જોઈએ. યશોદા માં જ એને બાંધી શકે, દુર્યોધનની તાકાત નહીં. તેથી પરમાત્માની પાસે જવાને માટેનું પાવિત્ર્ય જીવનમાં નિર્માણ કરવું એ સાધના. સાધનાનો ટૂંકો અર્થ આટલો જ. આપણું જીવન નિષ્પાપ છે, આપણું જીવન પવિત્ર છે, આપણા જીવનમાં કોઈ દંભ નથી, સરળતા છે, ખુલ્લી કિતાબ જેવું જીવન છે. જીવનનું એક પણ પાનું છુપાવવાની ઈચ્છા જ નથી. એનું કારણ છુપાવવા જેવું છે જ નહીં. છુપાવવા જેવું કરીએ તો છુપાવવાનું મન થાય ને. સાવ ખુલ્લું જીવન. જે માણસ માટે એમ કહી શકાય, જીવન તો આપનું સૌરભ ભર્યા ફૂલોની છાપ છે, નથી છુપું કંઈ, પ્રભુ પ્રેમની ખુલ્લી કિતાબ છે. કોઈ પણ પાનું વાંચો, પ્રભુ પ્રેમ સિવાય કંઈ વાંચવા જ નહીં મળે. કાવા દાવા આઠપટી વાતો જ્યાં હોય તે પુસ્તક અશ્લીલ થઈ જાય, એ પુસ્તકનું પાવિત્ર નષ્ટ થાય. તેથી જીવનની પોથી આટલી પવિત્ર થવી જોઈએ. અને એ જ સ્વાધ્યાયનું મહત્વ છે. જેટલી ગીતાની પોથી પવિત્ર, એટલી જીવનની પોથી પવિત્ર. જે માણસ કરી આપે તે સ્વાધ્યાયી, બાકી ભલે બિચારો આંટા મારતો હોય. મહેનત કરવા દો, બધા માણસ પૂર્ણ નથી. પૂર્ણતાના રસ્તે છે, એક દિવસે પહોંચ્યો, પણ ધ્યેય આ છે. જીવન પોથી અને ગીતા પોથીમાં કંઈ ફરક ન હોવો જોઈએ, તો સ્વાધ્યાય કહેવાય. અને હું ઘણીવાર કહું છું, કથા ના કે જે સાંભળીને છૂટાય, અહીં સાંભળો તે તો કરવું પડે છે. નહીં ભાષણો કે એના શબ્દોની માયા, અહીં શારદા સૌનું જીવન ઘડે છે. ટીપે ટીપે સરોવર ભરાય, તેમ એક એક વાત ધીરે ધીરે જીવનમાં આવતી જાય. કેટલા પ્રલોભનોને ઠુકરાવવા પડે, કેટલા ભયનો સામનો કરવો પડે, કેટલી વિકટ વાતોમાંથી નીકળવું પડે. અને તે વખતે જ્યારે માણસ સ્થિર ઊભો રહે ને, ત્યારે સ્વાધ્યાયનો પ્રકાશ એના જીવનમાં આવે. અને સૂર્ય પ્રકાશિત થાય પછી ખલાસ, અંધકારની હિંમત નહીં. સાચા સ્વાધ્યાયની સામે વહેમ, જડતા, અંધશ્રદ્ધા ટકી જ શકતા નથી. તો સ્વાધ્યાયનો સૂરજ પ્રકાશિત જગતમાં, અંધારું કોદી જગત છાવરે છે. ગુવળ આંખ મીચે ને ઢંકાતો સૂરજ, અને વાદળ કદી મિત્રને છાવરે છે. વાદળની તાકાત નહીં કે મિત્રને ઢાંકે, સૂર્યને ઢાંકે. ગુવળ આંખ મીચે એટલે સૂર્ય ખલાસ ન થાય, સૂર્ય સૂર્ય જ છે. આપણે આંખ બંધ કરી દઈએ તેથી કંઈ સૂર્ય ખલાસ થવાનો છે? તેથી જેના જીવનમાં સાચો પ્રકાશ થયો, પરમાત્માને જેના જીવનમાં ઉતરવાનું મન થયું, આવું પવિત્ર જીવન બનાવવું એ આપણી સાધના. અને પછી પરમાત્મા આપણને ગોતતો આવે, એનું નામ ધ્યાન. આપણે કરીએ તે ભક્તિ અને પરમાત્મા આપણી સામે આવે, ધ્યાન, કોન્સન્ટ્રેશન આપણા હાથમાં છે. મેડિટેશન ભગવાનની કૃપાથી જ થાય છે. ચિત્ત એકાગ્ર કરવાનો માણસ પ્રયત્ન કરે, પણ એકાગ્ર થાય ક્યારે? પરમાત્માને પણ આપણું ધ્યાન કરવાનું મન થાય, આપણે જેમ ધ્યાન કરીએ એમ એ પણ ધ્યાન કરે. અને એટલે જ દાંપત્ય જીવનની ઉપમા હંમેશા આપવામાં આવે છે. મધુરા ભક્તિ, પ્રેમલક્ષણા ભક્તિની વાતો જે કરે છે એટલા માટે. એનું કારણ, પ્રિયતમા જેમ પ્રિયતમનું ધ્યાન કરે છે, તેમ પ્રિયતમ પણ પ્રિયતમાનું ધ્યાન કરે છે. પરસ્પર બેઉનું ધ્યાન ચાલુ હોય છે, તેવું ભક્ત અને ભગવાનનું હોય છે. અને શાસ્ત્ર પ્રમાણ છે. ભગવાને પોતે કહ્યું છે નારદને કે આવા લોકોનું સ્મરણ હું કરું છું, ધ્યાન હું કરું છું. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરી શુક શૌનક ભીષ્મદાલભ્યાન રૂકમાંગદા અર્જુન વસિષ્ઠ વિભીષણાદિન પુણ્યાનિમાન પરમ ભાગવતાન સ્મરામ્યા. પરમ ભગવદીય લોકો છે, ભાગવત લોકો છે. સવારના ઉઠીને આ લોકોનું ધ્યાન હું કરું છું, વિચાર કરો. આખી દુનિયા ભગવાનનું ધ્યાન કરતી હોય તે વખતે ભગવાન જેનું ધ્યાન કરતા હશે માણસ કેટલો પવિત્ર હશે.
એટલે એ પવિત્ર જીવનની સાધના એ આપણી સાધના છે. ભગવાનને ગોતવા જ આવે જ નહીં, ગોતીને કોઈને જડ્યો જ નથી એ, અને જેને જડ્યો છે તેને એ જ ગોતતો ગોતતો આવ્યો છે. તેથી આપણા જીવનમાં પવિત્ર નિર્માણ કરવું એ આપણી સાધના, અને ભગવાન આપણને શોધી લે આ જીવનની સિદ્ધિ. તેથી પવિત્ર અને નિષ્પાપ જીવન જીવતો જાય માણસ તો પરમાત્મા પોતાનો પરિચય આપણને પોતાની મેળે આપી દે. આટલું નહીં, આપણામાં અવતરી આવે, પરમાત્મા ઉતરે, પછી આપણા આંખથી જગતને જુએ, આપણા જ કાનથી જગતની વાતો સાંભળે, આપણી જીભથી એને કેવું હોય તે કે યદ્યત કર્મ કરોમી તત્ અખિલમ સંભો સ્તવારાધનમ, પછી બધી જ આરાધના જ છે. પછી સ્તુતિ ન ગાવી પડે, જે ગાવ તે સ્તુતિ. પછી કથા સાંભળવી ન પડે, જે સાંભળો તે કથા જ હોય, પવિત્ર જ થઈ જાય. એનું કારણ ખોટી વાત કાનમાં જાય જ નહીં, ટેવ જ નથી કાનને, કચરાપેટી છે જ નહીં આ કાન, ફૂલદાની છે, એમાં સારા ફૂલો જ આવે, જીભ અસ્તવ્યસ્ત બોલે જ નહીં. નમે વાક અનૃતમ પ્રાહ, યુધિષ્ઠિર કે છે ને, હું કરું છું, ઘણો પ્રયત્ન કરું છું, પણ મારી જીભ ખોટું બોલતી જ નથી, જીભને જેવી ટેવ પડી જાય, ખોટું બોલાય જ નહીં. યુધિષ્ઠિર કે છે, શું કરું, મારી જીભ ખોટું બોલતી જ નથી. અને આપણે કહીએ છીએ શું કરીએ, જીભ સાચું બોલતી જ નથી, ખોટું બોલવાની એવી ટેવ પડી ગઈ છે, કારણ વગર ખોટું બોલે, કારણ વગર. દયનીય માણસો છે, કશો ફાયદો નહીં, પણ દિવસમાં 100 વાર ખોટું બોલતા હોય. ફાયદો હોય તો પણ ન બોલવું જોઈએ, પણ આ તો ફાયદો નથી તો ખોટું બોલતા જ, એનું કારણ વલણ થઈ ગયું છે, ખોટું બોલવાની પણ એક ટેવ પડી જાય, કારણ વગર ખોટું. ત્યારે કહેવાનું તત્પર શું છે, જેની જીભ ભૂલમાં ભૂલ કરતી નથી બોલતી વખતે, સરસ્વતી જીભનો કબજો લઈ લે, કાનમાં બી ખોટી વાતો જાય નહીં, નજર આડી અવળી જાય જ નહીં, અસ્તવ્યસ્ત નજર જુએ જ નહીં. એનું કારણ સુંદર શ્યામ જ્યાં બેસી ગયો ને આંખની અંદર, ત્યાં પછી નજર બીજે ભટકે જ ક્યાં. સ્વરૂપ નિરક્તો સૃષ્ટિના ને પોષે કૌતુક દ્રષ્ટિના, પણ માધવના મંદિરે મનભર થોભ નહીં તો થાકી જઈશ. મનને સમજાવો, ભગવાન પાસે બેસાડો, જેટલું મન ભગવાન પાસે બેસશે ને એટલું જીવનની વિશુદ્ધિ વધતી જશે. તેથી મનને પવિત્ર બનાવવાના, બુદ્ધિના વિચારોને પવિત્ર કરવાની, જીવનની ધારણાઓને પવિત્ર બનાવવાની, વિચાર ઉચ્ચાર આચાર બધું જ જ્યારે પવિત્ર થાય ને ત્યારે પરમાત્માની કૃપા ઉતરે. છતાં પણ ભગવાન કરુણાથી પૂર્ણ છે, એટલે લોકોની યોગ્યતા હોય કે ન હોય છતાં ગીતામાં એમણે પોતાનો પરિચય આપી દીધો. 4 શ્લોક જે આપણે છેલ્લા જોયા છે એમાં ભગવાનનો પરિચય છે. પણ એ પરિચય પણ ખુલ્લમ ખુલ્લો હોય તો પણ આપણને સમજાય નહીં, જો વિકાસ નહીં હોય તો. ભગવાને તો અનંત કૃપા કરી છે, પાત્ર અપાત્ર જોયા વગર એમણે બધાની સામે પરિચય ખુલ્લો મૂકી દીધો ગીતાની અંદર. પણ છતાં સમજવાને માટેની ક્ષમતા ઓછા લોકોમાં હોય, ખુલ્લા કાગળો પણ લોકોને વાંચતા આવડતા નથી. શાણો તો સમજે છે સાને નાનકડી પણ વાત, સમજહીન માનવની પાસે વૃથા બધો બકવાત, કહું છું અજબ અનોખી વાત. તેથી ભગવાન સંકેત કરે છે, તેજીને ટકોરો કહીએ ને આપણે, આવા ટકોરો છે. આત્મપરિચય આ 4 શ્લોકમાં ભગવાને આપ્યો છે, ગીતાના અતિ મહત્વના 4 શ્લોક છે. ત્યાર પછી ભગવાન પાછો વિષય બદલાવે છે, થોડો નીચે આવ્યા, ભગવાનને એમ થયું હો ઉપર ગયો. એનું કારણ અર્જુન ભગવાનની સામે તો હતો જ, પણ આખું જગત બી સામે હતું. અને આવતીકાલે આ ગીતા બધા જ વાંચવાના છે, ત્યારે બધા જ પ્રકારના લોકો પાસે મારે પહોંચવું છે. અને આ જ વિશેષતા છે કોઈ પણ વક્તાની, શિક્ષક હોય, વક્તા હોય, પ્રોફેસર હોય, કથાકાર હોય, એને એક વાત ધ્યાન રાખવાની, અધિકાર તૈસા કરો ઉપદેશ. અ ટ્રુ ટીચર ઇઝ વન હુ કેન ઇમિડિયેટલી કમ ડાઉન ટુ ધ લેવલ ઓફ ધ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓની કક્ષા ઉપર ક્ષણ માત્રમાં જે ઉતરી જાય ને એ ખરો કહેવાય. હુ કેન સી થ્રુ ધેર આઈઝ, હુ કેન હિયર થ્રુ ધેર ઇયર્સ, એન્ડ હુ કેન એક્સપિરિયન્સ થ્રુ ધેર હાર્ટ્સ. વિદ્યાર્થીની આંખે જોઈ શકે, એના કાને સાંભળી શકે, એના જ હૃદયથી અનુભૂતિઓને માણી શકે, તે જ ખરો શિક્ષક થઈ શકે. તેથી અનંત પ્રકારના લોકો જગતમાં આવવાના છે. ત્યારે જે લોકો રાત દિવસ ભગવાનને પડખે રાખીને કંઈક મળવું જોઈએ, આવું જોનારા માણસો વધારે હોય. 0.0001% લોકો એવા હશે કે ભગવાન ખુશ થાય, કાં તો ભગવાન મને મળે એટલા માટે કામ કરતા હશે. બાકી બધો જ મોટો ભાગ ફળ મેળવવા માટે કામ કરે છે. ગીતા ભલે નિષ્કામ કર્મયોગનો ઉપદેશ કરતી હશે, કામના છોડીને કામ કરો, આસક્તિ છોડીને કામ કરો, આસક્તિ આપણને ખલાસ કરે છે, ગમે એટલું આપણે સાંભળીએ છૂટે ખરી આસક્તિ. ગીતા કહે છે કર્મનું ફળ છોડો, કે તરત માણસ પૂછે ફળ છોડીએ, પણ એ ફળ છોડવાનું ફળ શું મળશે તે કહો. આટલું ફળ આપણા મગજમાં ઘૂંટાય છે. તેથી બધાને આ ઉતરે નહીં મગજમાં, તો પછી ફળને માટે કામ કરનારા માણસોનું ભગવાન પોતે વર્ણન કરે છે. ત્રિવિદ્યામાં સોમપા પૂત પાપા યજ્ઞઈ રિષ્ટવા સ્વર્ગતિમ પ્રાર્થયંતે તે પુણ્યમાં સાધ્ય સુરેન્દ્ર લોકમ અસનંતિ દિવ્યાંદિવિ દેવ ભોગાન. ત્રિવિદ્યા સોમપાહા પૂત પાપા માં યજ્ઞઈ રિષ્ટવા સ્વર્ગતિમ પ્રાર્થયંતે. ત્રિવિદ્યા, 3 વેદોનો જેણે અભ્યાસ કર્યો છે, ઋગ યજુ શામ, 3 મુખ્ય વેદો ગણાય, અથર્વવેદ પછી પણ આવ્યો, અને અથર્વવેદમાં ભૌતિક જીવનની ચર્ચા વિશેષ છે.
તેથી વેદ ત્રય કહેવાય હંમેશા આપણે ત્યાં. આમ તો ઓરિજિનલ એક જ વેદ, પણ આટલો બધો વેદ સંભળાય નહીં, કદી કારના પેટમાં ચાલ્યો જાય તે વખતે પ્રિન્ટિંગ પ્રેસ નહીં છાપીને મૂકી દે, મુખપાઠ કરવું પડતું હતું. તેથી ઋગ્વેદી બ્રાહ્મણો થયા, યજુર્વેદી બ્રાહ્મણો થયા, સામવેદી બ્રાહ્મણો થયા, આ બધા વેદના ભાગ વેદવ્યાસે પાડ્યા. વિવ્યાસ વેદાહા, વેદનો ભાગ પાડે છે જેને વ્યાસ કહેવાય છે. વ્યાસ ભાગ પાડે ને, વર્તુળના બે ભાગ કોણ કરે? વ્યાસ. તેથી વિવ્યાસ વેદાહા, જેણે વેદોનું વિભાજન કર્યું તે વેદવ્યાસ. તેથી વેદો કાળના પેટમાં ટકી રહે એટલા માટે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ એ બધું વિભાજન વેદવ્યાસે કર્યું છે. ઋગ્વેદમાં જ્ઞાનમાર્ગ છે, યજુર્વેદમાં કર્મમાર્ગ છે, અને સામવેદમાં ઉપાસના છે, ભક્તિ છે. તેથી જ્ઞાન કર્મ ભક્તિ આ બધું સમાજમાં ટકવું જોઈએ. ત્યારે ત્રણ વેદનો અભ્યાસ કરનારા, ત્રૈવિદ્યા સોમપાહા સોમરસ પીનારા, પૂત પાપાહા જેના પાપ ખલાસ થયા છે. પૂત એટલે પવિત્ર, જે માણસ પવિત્ર થયો, પાપ ખલાસ થયા પછી માણસ પવિત્ર થાય એવા લોકો, યજ્ઞૈહી મામ ઇષ્ટવા, યજ્ઞો વડે મારું યજન કરીને, મારી પૂજા કરીને સ્વર્ગતિમ પ્રાર્થયંતે, સ્વર્ગગતિની ઈચ્છા કરે છે. સ્વર્ગ મેળવવું છે એટલા માટે માણસો કામ કરતા હોય, અને મળે બી ખરું. તે પુણ્યમ આસાધ્ય સુરેન્દ્ર લોકમ, પુણ્યના પરિણામે સુરેન્દ્ર લોકમ આસાધ્ય, સુરેન્દ્ર એટલે ઇન્દ્ર, ઇન્દ્રલોકને પામીને, સ્વર્ગને પામીને દિવી દિવ્યાન દેવભોગાન અસનંતી. દિવ્ય એટલે સ્વર્ગમાં, દિવ્યાન દેવભોગાન દિવ્ય એવા દેવોના ભોગોને ભોગવે છે, અસનંતી. ફળ માટે કામ કરનારને ફળ મળે છે, ભગવાન ના નથી પાડતા, પણ શું ગુમાવે છે પછી ભગવાન આગળ કહેશે, પણ નથી મળતું એમ નહીં, કરેલું ફોકટ જતું નથી. રાવણ પણ તપશ્ચર્યા કરે તો એને ફળ મળવું જ જોઈએ. આ બધા અસુરો રાક્ષસો પ્રભાવિત થયાનું કારણ શું? તપશ્ચર્યા કરી છે. તપશ્ચર્યાનું ફળ મળવું જોઈએ. પછી ફળનો ઉપયોગ કેવો કરો છો એ તમારા ચારિત્ર્ય ઉપર નિર્ભર છે. શક્તિ આવ્યા પછી રાવણ સીતા હરણ કરે, અને શક્તિ મળ્યા પછી હનુમાન સીતાને શોધી લાવે. કોઈ રામદાસ થાય ને કોઈ રામશત્રુ થાય, શક્તિ મળ્યા પછી શું થવું તમે નક્કી કરો, પણ તમે તપશ્ચર્યા કરી કે ફળ તો મળે જ. તેથી તપશ્ચર્યા જેવી જીવનમાં થઈ કે શક્તિ નિર્માણ થાય જ. ત્યારે ત્રૈવિદ્યા ત્રણેય વેદોનો અભ્યાસ કરનારા માણસો, ઋગ્વેદી હોય જ્ઞાન માર્ગે જાય પુષ્કળ જ્ઞાન મેળવે, યજુર્વેદીઓ પુષ્કળ કર્મ કરે, સામવેદીઓ ઉપાસના કરે. સંગીતમાં આખો વેદ છે, સામવેદ જેનું ગાન બહુ મધુર છે. તેથી જ્ઞાન કર્મ ભક્તિ બધા જ મહત્વના છે, પણ પાછળ કંઈક વિશેષ હોવું જોઈએ, ન હોય તો આ ત્રણે ત્રણ વાત પૂર્ણતા સુધી પહોંચાડી નહીં. જ્ઞાનથી માણસ વેદ્યો થઈ જાય, હું હંમેશા કહું છું, કર્મથી માણસ વેઠ્યો થઈ જાય, અને ખાલી ઉપાસના હોય તો વેવલો થઈ જાય. પ્લસ કંઈક જોઈએ છે પ્લસ, અને બહુ મહત્વની વાત છે, તેને જ કહેવાય વિવેક. તેથી જાગૃતિપૂર્વક જે માણસ કામ કરે છે, તમે કામ કરો એટલે ફળ મળવાનું જ છે. કોઈને કશું મળ્યું હોય ને તો એની ઈર્ષા કરો નહીં. એનું કારણ છે, કર્યા વગર કોઈને કશું મળતું નથી. દેર ખુદા કે રાજ્ય મેં દેર હૈ અંધેર નહીં હૈ, દેર બી નહીં હૈ, આપણને દેર લાગે છે એનું કારણ આપણે ઉતાવળા છીએ. દરેક વસ્તુનું ફળ રાઈટ ટાઈમે જ મળે છે. ટાઈમ ક્યારે પરિપક્વ થાય છે તે આપણને ખબર નથી, માટે આપણને એમ કે વાર થઈ ગઈ, વાર થતી નથી. દરેક કાળ પોતાની રીતે કામ કરે છે. કાળ એ પોતે જ પરમાત્માનું સ્વરૂપ છે. કાળને સ્વસ્થતાથી કામ એનું કરવા દો, કાળને સ્વસ્થતાથી કામ એનું કરવા દો, પાપને સહજ રૂપે પોતાના મોતે મરવા દો. કાળ છોડે જ નહીં, કાળ એ ક્રૂર પરીક્ષક છે. તમે આખી દુનિયાના આંખમાં ધૂળ નાખી શકશો, કાળ પુરુષને છેતરી શકો નહીં. જો હજારો વર્ષનો ઇતિહાસ જુઓ, અને કોઈ પણ ખોટો માણસ પૂજાઈ ગયો એવો દાખલો બતાવો. કંસ, દુર્યોધન, જરાસન, દુશાસન, કાલયવાન, હિરણ્યકશ્યપુ, રાવણ, કોઈ પણ નામ લો, લોકો નામ પાડવા તૈયાર નથી. આટલી બધી બહેનો જન્મે છે પણ કોઈનું નામ મંથરા પડ્યું ખરું? કોઈ પાડે જ નહીં. ત્યારે કહેવાનું તત્પર શું છે કે આવું નામને કલંક ચોંટી જાય. અસ્તવ્યસ્ત જીવન જીવ્યા પછી કાળ ટકવા દેશે માનવું, એના જેવી બીજી ભ્રાંતિ નથી. તેથી કાળ એ ક્રૂર પરીક્ષા છે. જગતની દ્રષ્ટિ બહુ ટૂંકી છે. જગત ઘણી વખત ખોટા માણસોની પાલખી ઉપાડી લે અને 10-20 વર્ષમાં ફેંકી પણ દે. ઘણા ફોટાઓ ઘરમાં મૂકાય, પછી ગટરમાં રખડતા હોય, બીજી પેઢી ઓળખે પણ નહીં આ કોનો ફોટો છે. અને રામ કૃષ્ણ બુદ્ધ મહાવીર જેણે ફોટા બનાવ્યો હતા એને કોણ જોવા ગયું હતું? 2000 વર્ષ થયા, 5000 વર્ષ થયા, પણ છતાં જે ચિત્રો બને છે તે ગમે છે, અને તે દિવસે માણસો નાચે છે, આજે જ કૃષ્ણ જન્મ્યા હોય તેવી રીતના. આ જીવનનું પરિણામ છે. તેથી
કાળના પેટમાં ટકી જવું એ જીવનનિષ્ઠ માણસો અને ચારિત્રનિષ્ઠ માણસોને શક્ય છે. ખોટી વસ્તુ અને હલકી વસ્તુઓ જગતમાં ચાલતી નથી. ત્યારે કંઈ પણ કોઈને મળ્યું હશે ને તો એના માટે અસ્તવ્યસ્ત વિચારો નહીં. આ જન્મમાં એણે કંઈ કરેલું દેખાતું ન હોય તો ગયા જન્મે કર્યું હશે. ભગવાનને જન્માંતરનો ચોપડો રાખવો પડે છે. એનું કારણ, એક જ જન્મમાં ભોગવાઈ જાય એટલા ઓછા કર્મો આપણા હોતા નથી. હજારો જન્મે પૂરા ન થાય એટલા કર્મો આપણે કરીએ છીએ. 84 લાખ યોનીઓ છે. એક એક દિવસમાં આપણે હજારો જન્મારાઓ નિર્માણ કરીએ છીએ. કેટલા બધા અસ્તવ્યસ્ત વિચારો, કેટલા અસ્તવ્યસ્ત ઉચ્ચારો, કેટલા અસ્તવ્યસ્ત આચારો, દરેક વસ્તુ એક નવું તરંગ નિર્માણ કરે છે. તેથી આ બધો જ હિસાબ ભગવાન પાસે બહુ પરફેક્ટ છે. માણસ પણ ધીરે ધીરે એક કક્ષાને આંબા લાગ્યો છે. આ કોમ્પ્યુટર આવ્યા પછી કેટલા રેકોર્ડ છે, આશ્ચર્ય થાય આપણને. તમે એરપોર્ટ જઈ ઊભા રહે અને એક ચાંપ દબાવે, તમારો 10 વર્ષનો રેકોર્ડ મળી જાય કે આ પાસપોર્ટ બરાબર છે કે નહીં. એક મિનિટમાં માણસ પકડાઈ જાય. અને હજારો લાખો કરોડો માણસો પ્રવાસ કરે છે, પણ એક ચાપ દબાવો કે બધું તમારું હિસ્ટ્રી સામે ઊભો થઈ જાય. આવું જો માણસને શક્ય હોય તો પરમાત્માને શું અશક્ય છે. તેથી એક એક માણસના લાખો જન્મારાઓનો હિસાબ ચોપડો ચોખ્ખો છે. હિસાબ રાઈ નો રાખે, રામના સરવાળા ખોટા હોય નહીં. તેથી કોઈ દિવસ કોઈના માટે દ્વેષ ન રાખો, ઈર્ષ્યા ન રાખો. હરામી માણસ છે ને પૈસો કેમ મળી ગયો, આપનાર ભગવાન છે ને મૂર્ખ નથી, સમજો. તેથી કોને શું શા માટે આપ્યું છે, વી આર નોટ જજ. આપણને બહુ ઓછી વસ્તુ ખબર છે. તેથી ઘણી વખત માણસને ઓળખવો અતિશય અઘરો છે. પરમાત્મા જ ઓળખી શકે. તેથી કયા માણસ સાથે કયા પ્રકારનો વ્યવહાર પરમાત્મા કરે છે ભગવાનને ખબર છે. ઘણીવાર જલ્દી પૈસો મળે, જાન છોડાવવા માટે પણ હોય. બહુ લાંબી વાર્તાઓ નથી કરતો, પણ એક વખત ઘટના બનેલી. ભગવાન નારદ દુનિયામાં ઉતરી આવ્યા છુપાવેશમાં. પછી ભગવાન ભિક્ષુકના વેશે એક વેપારીની દુકાને માગવા ગયા. 50 વર્ષનો દિવસ વેપારી છેડાઈ ગયો. મોર્નિંગ કરવી જોઈએ, ખટાવવું જોઈએ. આ ભિખારી આવ્યો, હવે આખો વર્ષ આવા બાવાઓ જ આવશે. બધા છેડાઈ ગયો. લાત મારી ભગવાન જઈને એકદમ ધૂળમાં પડ્યા. નારદને બહુ દુઃખ થયું કે ભગવાન તમે લાત મારી આ માણસે. ભગવાન કે બધા જ પૈસાવાળા મને રોજ લાત મારે છે, આજે તને જોવા મળ્યું છે. મારી ઘરવાળી જેના ઘરે જાય ત્યાં મારે માર જ ખાવી પડે છે. પછી ભગવાને આમ હાથ કર્યો. નારદને એમ થયું હમણાં આખું મકાન ભસ્મીભૂત, દુકાન સાથે. તેના બદલે ભગવાને કીધું, 1 વર્ષમાં આની સંપત્તિ બમણી થાય, એટલે 50 લાખ હોય તો 1 કરોડ થઈ જાય. નારદ કે લાત મારવાથી સંપત્તિ તમે બમણી કરતા હો તો લાત કોણ ન મારે, બધા જ મારશે. પછી રહસ્ય પૂછ્યું ભગવાને, નારદે, કે આનું રહસ્ય શું? તો કે 1 કરોડ રૂપિયા એને મળવા જોઈએ, આવું એના નસીબમાં છે. ત્યાં સુધી મારાથી કાંઈ થાય નહીં. તેથી 50 લાખ 1 જ વર્ષમાં આપી દીધા કે પછી બીજે વર્ષે ભિખારી. હવે 50 લાખ મેળવવામાં 10 વર્ષ જાય તો 10 વર્ષ આ માણસ સુખી રહે. તેથી 1 વર્ષમાં 50 લાખ શા માટે આવ્યા તે આપણને ખબર નહીં, પણ ભગવાનને ખબર છે કે ચોપડો જલ્દી ચોખ્ખો કરવાનો. તેથી જલ્દી પનિશમેન્ટ કરવાની હોય તો કેટલાક હિસાબ જલ્દી ચૂકતે કરવા પડે. તેથી આપણે બહુ જ મર્યાદામાં રહીને વિચારી શકીએ છીએ. પૂર્વજન્મ કૃતં કર્મ તદ દૈવમિતિ કથ્યતે. ગયા જન્મે કરેલું કર્મ એને દૈવ કહેવાય છે. દૈવ બીજું કોઈ વાત નથી, જેને આપણે નસીબ કહીએ છીએ કર્મ જ છે. આ જન્મે કરીએ એને કર્મ કહીએ, અને ગયા જન્મે કર્યું હોય તેને દૈવ કહીએ છીએ. દૈવ એટલે આપણું જ કર્મ છે, પણ જૂનું કર્મ. બેંકમાં જમા કરેલો પૈસો ચેક લખી શકાય, તમારા ખિસ્સામાં રોકડો હોય તે હમણાંનો કર્મ, હમણાં જ કમાવો છો અને જમા કરી રાખ્યું છે ગયા જન્મે, અને આગલા જન્મે તમારું બેંકમાં છે. પણ બેંકમાં પૈસા હોય તો જ ચેક લખાય, નહીં તો લખાય નહીં. ત્યારે આજે જે લોકો ચેક લખતા હશે નોકરી ધંધો કર્યા વગર, તે લોકો જમા કરીને આવ્યા છે ને, બેંકમાં પૈસા છે, બેઠા બેઠા ખાય છે, ખલાસ થયા પછી મરવાના છે. એટલે કહેવાનું તત્પર શું છે, કોઈને મફતમાં મળતું નથી આ વાત નક્કી છે. કંઈ પણ મળતું હશે તો એની પછવાડે રીઝન છે. સૃષ્ટિનો અફર નિયમ છે, કર્મનો સિદ્ધાંત બહુ અચળ છે. કંઈક ને કંઈક ક્યાંક એ માણસે કશું કર્યું છે, તેનો બદલો ભગવાને આપવો જ પડે છે. ભગવાન પણ કર્મના નિયમથી બંધાયેલા છે. નથી કોઈને વધારે આપી શકતા, નથી કોઈને ઓછું આપી શકતા, નથી કોઈની ફેવર કરી શકતા, નથી કોઈને ત્રાસ આપી શકતા. એના નિયમ મુજબ બધું ચાલે છે. આખી એક નિયમ મૂકી રાખ્યો છે, વ્યવસ્થા. ભગવાનનું બીજું નામ છે વ્યવસ્થા. જો કોઈને વ્યક્તિગત ઈશ્વર ખટકતો હશે તો આજની ભાષામાં એને વ્યવસ્થા કહો. વ્યવસ્થાની બહાર જવાની કોઈની હિંમત નથી. કર્મની એક વ્યવસ્થા ભગવાને એવી ગોઠવી રાખી છે, અને તે વ્યવસ્થાનું ચક્ર ફર્યા કરે છે. પણ આપણે માત્ર તર્ક કર્યા કરીએ છીએ. ઘણા માણસો કે મોટા ભાગે બ્રાહ્મણો ગરીબ હોય છે, તો કે આજના કાળમાં એવું રહ્યું નથી. એક કાળે એવું હતું, કારણ કે બ્રાહ્મણો માગતા નહીં હતા અને કામ કરતા હતા,
અને માગ્યા વગર કામ કરે તે આગવડમાં આવે. સમાજ જાગૃત ન હોય તો દ્રોણાચાર્યના છોકરાને જ આઠામાં પાણી નાખીને પીવું પડે, એ બહુ સામાન્ય વાત છે. બીજા બધા પાસે એવા ધંધાઓ છે જેમાંથી પૈસો લઈ શકે, પણ આ માણસે જાણી જોઈને પોતાની શક્તિઓ હોમી છે સંસ્કાર અને સંસ્કૃતિના હવનને માટે. સમાજ જાગૃત ન હોય તો આ લોકોને અગવડ થાય. દરેક કાળે બ્રાહ્મણો આખો સમાજ આવો તૈયાર થયો હતો, અને જાણી જોઈને કંગારી વહોરેલી હતી. બહુ શક્તિ છે, કમાવા ધારે તો કમાવી શકે. જેના મગજમાં વેદ ઉપનિષદ ગીતા અનંત વાતો રહી શકતી હોય તેના મગજમાં બજારના બેચાર ભાવ ન રહે ધારે તો, પણ એ શક્તિ ત્યાં લગાડતો જ નથી. અને લગાડતો નથી માટે બાકીના માણસો એ શક્તિને લગાડવી ન પડે એટલે એને એના જીવનની વ્યવસ્થા લોકો કરતા હતા. ત્યારે લોકોના ઉપર જીવન છોડેલું હોય અને લોકો જાગૃત ન હોય તો અગવડ આવે. ત્યારે બ્રાહ્મણો પાસે પૈસા કેમ નહીં? ત્યારે એક પંડિતે શ્લોક લખી નાખ્યો, લક્ષ્મીના મોઢામાં એ શ્લોક મૂક્યો. લક્ષ્મી કહે છે કે હું બ્રાહ્મણોના ઘરે કેમ જતી નથી. કોઈ રમૂજમાં એમ પણ કીધેલું કે બ્રાહ્મણ એ ભગવાનનો મોટો ભાઈ છે અને મોટા ભાઈને જેઠ કહેવાય, ત્યારે લક્ષ્મી એની લાજ કાઢવી પડે, એની પાસે જાય નહીં. જાત જાતના તર્કો માણસ કાઢે. તેવી રીતનું એક પંડિતે લખી નાખ્યું કે પીતો ગતશે ન તાત, ચરણ તલ હતો વલ્લભો ને ન રોસાત, આ બાલાદ વિપ્રવર્ય સ્વવિવર વદને ધારિતા વૈરિણી મેં, ગેહમ મેં છેદયંતી પ્રતિદિન મુમાકાંત પૂજા નિમિત્તમ, તસ્માદ ખિન્ના ખિન્ન સદાહમ દ્વિજકુલ સદનમ નાથ નિત્યમ ત્યજામી, દ્વિજકુલ સદનમ નાથ નિત્યમ ત્યજામી. લક્ષ્મી ભગવાનને કહે છે દ્વિજકુલ એટલે બ્રાહ્મણના ઘરને હું હંમેશા ત્યાગું છું, દૂર રહું છું એનાથી. એના કારણો આપે છે. પીતો અગત્ય ને તાત, એક બ્રાહ્મણ એવો નીકળ્યો અગત્ય જેને મારા બાપને પી નાખ્યો. સમુદ્ર છે ને, લક્ષ્મીનો બાપ છે, અને આ અંજલિમાં આખો સાગર પી ગયો. તેથી આવી રીતે તપસ્વી બ્રાહ્મણો આવી રીતના હતા. દિનરાત પછાડા લેનારા મજદારની વાતો શું જાણે, દુઃખ દરિયામાં આધારને માટે પ્રાણ પછાડા લેનારા એ અંજલિમાં સાગરને ભરી પીનારની વાતો શું જાણે. જરા દુઃખના મોજા આવ્યા કે ખડભડાટ મચી જાય એવા માણસોને ખબર ન પડે કે સાગર કેમ પીવાય. થોડાક મોજામાં ખડભડનારા માણસો જુદા અને આખા સાગરને પી નાખનારા માણસો જુદા હોય. ત્યારે આવો એક તપસ્વી બ્રાહ્મણ, એને મારા બાપને પી નાખ્યો, પછી મને ચીડ આવે કે નહીં? કોઈ બાપને પી નાખે એના પર દીકરી ખુશ થાય? ત્યારે પી તો ગત છે ન તાત, અને ચરણ તલ હતો વલ્લભો ને નરો સાત. બીજો એક બ્રાહ્મણ નીકળ્યો, એને મારા પતિના છાતીમાં લાત મારી ભૃગુ. એકે બાપને પજ્યો, એકે પતિને હેરાન કર્યો, આ બધા જ મારા દુશ્મનો છે આ બ્રાહ્મણો. ત્યારે પી તો ગત છે ન તાત, ચરણ તલ હતો વલ્લભો ને નરો સાત, અને આ બાલ્યાદ વિપ્રવર યઈ સ્વવિવર વદને ધારિતા વૈરિણી મેં. અને બચપણથી જ આ બ્રાહ્મણો મારી વૈરિણી સરસ્વતીને પોતાના મોઢામાં ધારણ કરે છે. એટલે બાપને પી નાખે છે, પતિને લાત મારે છે, જેની જોડે મારું જામતું નથી એને મોઢામાં બેસાડે છે. આ બાલ્યા વિપ્રવૈર સ્વવીર વદને ધારિતા વૈરિણી મેં, અને ગેહમ મેં છેદયંતી, અને મારા ઘરને તોડી નાખે. ઘર છે કમર, આ બ્રાહ્મણો કમર ખેંચી કાઢે, મારું ઘર અસ્તવ્યસ્ત કરી નાખે, ખેતાન મેદાન કરી નાખે, અને પાછું એ કમળથી મારા પતિની પૂજા ન કરે. ગે હમે છેદયંતી પ્રતિદિન ઉમા કાંત પૂજા નિમિત્ત, તમારે શિવજીની પૂજા કરે. મોટાભાગના બ્રાહ્મણો શિવપૂજક હોય, તેથી મારું ઘર તોડે અને શિવજીના ચરણે મૂકે. હવે કયું સારું કામ આ બ્રાહ્મણોએ કર્યું એના ઘરે હું જાઉં? તસ્માદ ખિન્ના સદા હમ, એટલી બધી ખિન્ન છું, દ્વિજકુલ સદનમ નાથ નિત્યમ ત્યજામી, તેથી બ્રાહ્મણોના ઘેરે હું જતી નથી. કલ્પના છે, રમુજી એક વાત શોધી કાઢી. મૂળ વાત એ છે બ્રાહ્મણોએ ગરીબી વોરી લીધેલી હતી. સ્વાર્થની પાછળ એ માણસ પડ્યો નહીં, સ્વાર્થ સાધી શકે, પણ જે માણસો ફળની પાછળ પડતા નથી તેને જુદા પ્રકારનો આનંદ મળતો જ હોય છે. એ લોકો કંઈ કંગાલ દયા ખાવા જેવા નથી હોતા. ગરીબ માણસો દયા ખાવા જેવા હોય છે, આપણી માન્યતા ભૂલ ભરેલી છે. મોટે ભાગે શ્રીમંતો જ દયા ખાવા જેવા હોય છે. એનું કારણ, ન મેળવવા જેવું ઘણું મેળવ્યું છે અને મેળવવા જેવું ઘણું જ રહી ગયું છે. જીવનમાં શું મેળવવા જેવું છે ને એકવાર નક્કી થવું જોઈએ. અને મેળવવા જેવું જે માણસ મેળવી ગયો એ માણસ દયનીય હોતો જ નથી. અને મેળવવા જેવો છે ભગવાન એ છૂટી ગયો અને દુનિયાભરનો કચરો ભેગો થયો તો એ માણસ ખરેખર દયનીય છે. તેથી જાત જાતના તર્કો માણસ કાઢે. કેટલાક માણસો કહે છે લક્ષ્મી દુષ્ટોની પાસે જાય છે, હરામખોરો પાસે જાય છે, પાપીઓ પાસે જાય છે, બદમાશો પાસે જાય. તમે જગતમાં જુઓ
બધું આ જ થાય છે. સારા માણસો હેરાન થાય અને હલકા માણસો પૂજાય. લક્ષ્મી હંમેશા ખોટા માણસોને શોધી કાઢે છે અને સારા સારા માણસો લખ્યા. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂરડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. દેવડીએ દંડ પામે ચોર મુઠી ઝાડના, એકાદ મુઠી ચોરી કરે ને જેલમાં જાય અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. એક મુઠી ચોરે તે જેલમાં જાય અને લાખ ખાંડી લૂંટે તે તાજમહેલમાં પાર્ટી આપે. મોટો ચોર વખણાય, નાનો ચોર મરાય. તેથી દુનિયામાં આવું જ ચાલે છે. છે ગરીબોના કુબામાં તેલ ટીપું દોયેલું, ગરીબોને ખાવા માટે તેલ નથી મળતું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. આ બધી અસરો છે. સમાજનું નિરીક્ષણ કર્યા પછી સર્જકના માનસ ઉપર પડતી રહેલી બધી અસરો છે. તેથી મોટાભાગના લોકોનો આવો ખ્યાલ છે. કામધેનુને મળે ના એક સૂકું તણખલું અને લીલાછમ ખેતરો સો આખલા ચરી જાય છે. કામધેનુ જેવા સારા માણસોને ખાવા નથી મળતું ને આખલાઓ ચર્યા જ કરે, ચર્યા જ કરે, ઘાસ સુધા ખાઈ જાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે ખોટા માણસોની પાસે લક્ષ્મી જાય છે આવી એક સમાજમાં ધારણા છે. ત્યારે લક્ષ્મી પોતે જ પોતાનો બચાવ કરે છે. એવું છે નહીં. ના હમ દુષ્ચરિણી, હું દુષ્ચરિણી છું નહીં. ન ચાપી ચપલા, હું ચંચલ પણ નથી. ના હમ દુષ્ચરિણી ન ચાપી ચપલા, મૂર્ખો ન મે રોચતે. મને મૂર્ખાઓ ગમે છે એમ નહીં, ઘણા માણસોનો આરોપ છે. લક્ષ્મી મૂર્ખ પાસે જ જાય છે. અક્કલના ઊંટ પાસે ઘણો પૈસો છે. પછી આપણે કહીએ અંગૂઠા છાપ છે ને કેટલો પૈસો છે. એ અંગૂઠા છાપને કંઈ લેવા દેવા નથી. પૈસો કર્મનું પરિણામ છે. આ એક વાત ધ્યાનમાં આવી જોઈએ. મૂર્ખા પાસે ગયો હશે તો બને મૂર્ખાએ કંઈક સારા કામો કર્યા હશે. તેથી સત્કર્મનું પરિણામ લક્ષ્મી છે. લક્ષ્મી દાનાનુસારિણી. તમને જે જોઈએ તે આપો. તમે આ જન્મમાં જે આપશો તમને આવતા જન્મે મળશે. આ જન્મમાં વિદ્યાદાન કરો, આવતા જન્મે જન્મતાની સાથે વિદ્વાન થશો. આ જન્મે પૈસાનું દાન કરો, સીધા શ્રીમંતના ઘરે જન્મશો આવતા જન્મે. એનું કારણ તમે જે આપ્યું છે ભગવાનને આપવું જ પડે પાછું. કોઈનો ભાર ન રાખે મુરારી, ભગવાન કોઈનું રાખતો જ નથી. તેથી દુષ્ટ પાસે જાય છે, મૂર્ખ પાસે જાય છે. આવી રીતે મારા પર આક્ષેપ છે, લક્ષ્મી ના પાડે છે. ના હમ દુષ્ચરિણી ન ચાપી ચપલા, મૂર્ખો ન મે રોચતે. નો શૂરો ન ચ પંડિતો ન ચ સઠો, હિનાક્ષરો નહીં વચ. નો શૂરો, સુરવીરની પાસે લક્ષ્મી જવું કંઈ નહીં. ઘણા સુરવીર માણસો બિચારા ભૂખે મરતા હોય છે. નો શૂરો ન ચ પંડિતો, હું પંડિત પાસે બી જાઉં નહીં, સુર પાસે પણ જાઉં નહીં, સઠ એટલે બદમાસ પાસે પણ જાઉં નહીં. અને હિનાક્ષરો નહીં વચ. હિનાક્ષર એટલે જે ભણ્યો નથી એવા અંગૂઠા છાપ પાસે પણ હું જતી નથી. જવાનું કારણ જુદું છે. પંડિત પાસે જાઉં, સુર પાસે જાઉં, વિદ્વાન પાસે જાઉં, મૂર્ખ પાસે જાઉં, બદમાશ પાસે જાઉં, અંગૂઠા છાપ પાસે જાઉં, પણ કારણ જુદું. એ અંગૂઠા છાપ છે માટે જાઉં છું એમ નહીં, એ બદમાશ છે માટે જાઉં છું એમ નહીં, એ મૂર્ખો છે માટે જાઉં છું એમ નહીં. આવા બધા લોકો પાસે પૈસો દેખાતો હશે તો ભલે, પણ એ પૈસાનું કારણ નથી. પૂર્વસ્મિન કૃત પુણ્ય યોગ વિભવો ભૂંગતે સમયે સત્ફલમ. પૂર્વસ્મિન કૃત પુણ્ય યોગ વિભવો. ગયા જન્મમાં એને કરેલા પુણ્યનું ફળ એને મળે છે. પછી એ બદમાશ હોય, અજ્ઞાન હોય, મૂર્ખ હોય, પંડિત હોય, સુર હોય, આઈ એમ લિસ્ટ કન્સર્ન. કર્મનું ફળ મળવું જોઈએ, આ મહત્વની વાત છે. અને આ બધા ફળવાદીઓ છે. આ શ્લોકમાં જેમનું વર્ણન છે ને ફળ માગનારા માણસો છે. ત્યારે ભગવાન કહે છે યજ્ઞ રિષ્ટવા, યજ્ઞોથી આ લોકો યજન કરે છે અને ફળ માગે છે. પ્રત્યેક યજ્ઞ સકામ હોય છે. સકામ કામ કરનારા માણસો છે આ બધા. પુત્રેષ્ઠી યજ્ઞ, પુત્ર જોઈએ તો યજ્ઞ કરે, સંપત્તિ જોઈએ તો યજ્ઞ કરે, વરસાદ પડવો જોઈએ તો યજ્ઞ કરે. યજ્ઞની પછવાડે તરત ફળ જોઈએ છે. અને આવા યજ્ઞ કરનારા બ્રાહ્મણોને દક્ષિણા માગવાનો અધિકાર છે. વ્રથા યજ્ઞમ અદક્ષિણમ. દક્ષિણા વગર તમે યજ્ઞ કરશો તો યજ્ઞનું ફળ મળે નહીં. તેથી જ્ઞાન માર્ગી બ્રાહ્મણો જુદા અને કર્મકાંડી બ્રાહ્મણો જુદા. કર્મકાંડી બ્રાહ્મણોએ માગવું નહીં જોઈએ એમ કોઈ એને ઉપદેશ કરે નહીં, માગશે જ. એનું કારણ તમે પણ ફળ મેળવવાને માટે યજ્ઞ કરો છો. આ એક પ્રકારનો સીધો સોદો છે, વેપાર છે. તમે સૃષ્ટિની વ્યવસ્થા જોડે સોદો કરો છો તો આ બ્રાહ્મણ તમારી જોડે સોદો કરે છે કે તમને 1 કરોડ રૂપિયા જો મળવાના હોય એના માટે યજ્ઞ હોય તો મને 5-10 હજાર કેમ ના મળે. તેથી વ્રથા યજ્ઞમ અદક્ષિણમ. યજ્ઞની અંદર કામ કરનાર બ્રાહ્મણ દક્ષિણા ના આપો તો યજ્ઞનું ફળ મળે નહીં. કેટલું શાસ્ત્રી લખી રાખ્યું છે. તેથી જ્ઞાનની વાત સમાજ પાસે મૂકનારો એક બ્રાહ્મણ જુદો છે, તે અયાચક વ્રત પાડે, કોઈની પાસે માગે જ નહીં. પણ કર્મકાંડમાં જે માણસો આવ્યા તેની સાથે સંબંધો આખા જુદા છે. અને ત્યાં ભગવાનનું મહત્વ હોતું નથી, ત્યાં બ્રાહ્મણનું જ મહત્વ હોય છે. મંત્રાધીનમ જગત સર્વમ, મંત્રાધીનશ્ચ દેવતા. તે મંત્ર બ્રાહ્મણાધીન, તસ્માત બ્રાહ્મણ દેવતા. યજ્ઞમાં બ્રાહ્મણ દેવ કહેવાય. આખું જગત મંત્રને આધીન છે. મંત્રાધીન જગત સર્વમ અને મંત્રાધીનશ્ચ દેવતા. બધા દેવતાઓ મંત્રાધીન છે.
યજ્ઞમાં ઉભો રહેલો એક પણ દેવ સાકારતો નથી, મંત્રરૂપ હોય છે, મંત્ર જ દેવ છે. અને તે મંત્ર આ બ્રાહ્મણાધીના, એ મંત્રો બ્રાહ્મણને આધીન છે, માટે બ્રાહ્મણ જ દેવ છે. તેથી યજ્ઞની અંદર ભૂદેવનું મહત્વ હોય. તેથી કર્મકાંડી જે યજ્ઞો ચાલતા હશે તેમાં ફળ મળે, અને આ ફળને માટે કામ કરનારા જે લોકો છે એનું જ વર્ણન ચાલે છે અહીંયા, જે ફળાકાંક્ષી છે. તેથી ઉપર પોતાની ઓળખાણ આપ્યા પછી ભગવાન એકદમ નીચે આવીને સમાજ કઈ કયા પ્રકારનો ચાલે છે. ફળ વગર માણસ ડગલું ભરતો જ નથી. કોઈ પણ કામ કરવાનું આવ્યું કે પહેલો માણસ પ્રશ્ન પૂછે, એમાં મારું શું, મારું શું, આ મેઇન પ્રશ્ન છે. ન હોય તો સોરી, કાંઈ થાય નહીં, અશક્ય છે કામ એમ કીધા પછી. અને એમનું થોડુંક રાખો તરત કામ થઈ જાય. 10 વર્ષે જે કામ થવાની શક્યતા ન હોય 10 મિનિટમાં થઈ જાય. તેથી આ બધા મારું શું વાળો જે વર્ગ છે ને એનું આ વર્ણન ચાલે છે. તેથી ફળ સિવાય જે લોકો હલતા જ નથી, આ બધા લોકોને જે ફળ મળે છે તે કર્મના કારણે મળે છે, ને એટલા માટે જ કર્મો કરે છે. યજ્ઞ રિષ્ટવા, યજ્ઞો કરે છે એનો હેતુ જ આ છે. દરેક યજ્ઞની પછવાડે ફળ પ્રાપ્તિની આકાંક્ષા છે. તેથી યજ્ઞ રિષ્ટવા સ્વર્ગતિમ પ્રાર્થયંતે, અને યજ્ઞનું પરિણામ પણ એ લોકોને સ્વર્ગ જ જોઈએ છે. ત્યારે પૂર્વં સ્મિન કૃત પુણ્ય યોગ વિભવો ભુંગતે સમે સત્ફલમ, તો પછી લોકાનામ કિમસહ્યતામ પુનસખીર. તો લોકો પછી અસહ્ય શા માટે થઈ જાય છે. દ્રષ્ટવા પરામ સંપદમ, દરેક માણસને એના કર્મ મુજબ મળતું હોય તો કોઈ બીજા માણસે ઈર્ષ્યા કરવાની જરૂર નથી, એમ લક્ષ્મી પોતે કહે છે. હું બદમાશ પાસે, મૂરખ પાસે, અંગૂઠા છાપ પાસે, હરામી પાસે, પંડિત પાસે, સૂર પાસે, વિદ્વાન પાસે આ બધું જોઈને જતી નથી, એના કર્મો જ્યાં હોય ત્યાં જાઉં છું. રાવણે પણ સારા કામ કર્યા હોય તો સોનલ લંકા એને મળે મળે ને મળે. તેથી કૌંસ પણ રાજા થઈ જાય પછી મરે, સારા કામો ન કરે તો. પણ સારા કામનું ફળ તો મળવું જ જોઈએ, આ જીવનનો એક ચિરંતન સિદ્ધાંત સૃષ્ટિનો છે. તેથી સૃષ્ટિની વ્યવસ્થામાં કેટલીક વાતો બેસેલી છે, જગતમાં કશું અસ્તવ્યસ્ત નથી, અવ્યવસ્થિત નથી. ત્યારે આ લોકો યજ્ઞો એટલા માટે જ કરે છે, યજ્ઞ રિષ્ટવા સ્વર્ગતિમ પ્રાપ્ત અંતે. યજ્ઞ કર્યા પછી પણ એમને સ્વર્ગ જોઈએ છે, ભગવાન જોઈતા નથી. દુનિયામાં બાંધેલા મકાનોથી કંટાળે એટલે સ્વર્ગમાં મહેલ બાંધવાની ઈચ્છા કરે. દુનિયાની સ્ત્રીઓથી થાકી જાય એટલે સ્વર્ગની અપ્સરામાં મન લાગે, પણ એનું મન ત્યાં જ છે. હવે આ સ્ત્રીઓમાં કંઈ નથી, હવે સ્વર્ગની અપ્સરાઓ બહુ સારી. તેથી ઉપદેશ બી આવો કરે, અહીંયા તમે મોહ માયામાં ફસાશો નહીં તો સ્વર્ગમાં અપ્સરા મળશે. પાછો મોહ થયો ને, અહીંયા મોહ માયામાંથી એટલે છોડાવવાના, પાછો ત્યાં મોહ શરૂ થાય. તેથી ઉપદેશકો પણ આવા થયા છે. લાલચથી માણસને આગળ લઈ જવાનું, લાલચ અને ભય એ બે પ્રેરક બળ ન હોવા જોઈએ વિકાસને માટે. લાલચ આપીને કોઈની વિકાસ થાય નહીં, અને ભય બતાવીને પણ વિકાસ થાય નહીં. જ્યાં લાલચ આપવામાં આવતી હશે ત્યાં વિકાસનો માર્ગ બંધ થઈ જાય. તમે અમારા સત્સંગમાં આવો, લખપતિ થશો, કરોડપતિ થશો, પતી ગયું, સત્સંગ છે જ નહીં, બજાર છે. તેથી અમારા સત્સંગમાં આવો તો લખપતિ થશો, આ મોહિત કરવાની વાત છે, વાત કરવાની, મોહ છોડાવવાની અને આપવાનો મોહ. અને આ ચાલે છે, ખુલ્લમ ખુલ્લા બજારો ચાલે છે. તમે આવો ને, આવો ને, તમે જુઓ તો ખરા કેટલા થઈ ગયા કરોડપતિ. હવે તમારો નંબર, હાથ જોડો. અમારે આવું નથી, અમારા સત્સંગમાં આવો તો વિકાસ થશે, એમ કહો, જીવન બદલશે, મન બુદ્ધિ પવિત્ર બનશે, એના પરિણામે તમારા કુટુંબના સંબંધો સારા થશે, બુદ્ધિ સ્થિર રહેશે, તો બજારમાં સારો પૈસો મળશે, પણ આનું આનુષંગિક ફળ છે. પણ એટલા માટે આવો નહીં, પણ રીતસર પ્રલોભન આપવામાં આવે. અમારે ત્યાં આવનારા બધા જ ઉપર ગયા એમ, તો તમારે ત્યાં આવનારા કેટલાય દેવાળા કાઢ્યા, એનું શું, એ તો એના કર્મ. તો પછી આ એના કર્મ નહીં, પૈસા મળ્યા તો તમારી કૃપા, અને દેવાળો કાઢ્યો તો એના કર્મ. એટલે આ બધી જાત જાતની બનાવટો ઠેક ઠેકાને ચાલતી હોય, તેની વચ્ચેથી માણસ રસ્તો કાઢવાનો છે. તેથી પ્રલોભન બતાવીને કોઈને સારા માર્ગે લઈ જઈ શકાતો નથી. તમે 10,000 રૂપિયા આપ્યા તેના કારણે કોઈ માણસ સારો થતો હશે તો બીજો માણસ 15,000 આપીને એને બગાડી શકશે. તને ત્યાં જવાના, સારા થવાના 10 મળે ને, હું 15 આપું, ચાર બાજુ આવી જાઉં, કેવા બાજુ, એનું કારણ એને પૈસા જ જોઈએ છે. તેથી આ બધો વેચાઉ માલ છે, કોમોડિટી, એમાં વ્યક્તિત્વ રહ્યું જ નહીં. તેથી વસ્તુ તરીકે માણસને ટ્રીટ કરવો એના જેવું બીજું પાપ નથી. ત્યારે પ્રલોભન અને ભય આ પ્રેરક બળ રહી શકતા નથી. સત્કર્મની પછવાડે પ્રેરક બળ આ નહીં હોવું જોઈએ. પ્રલોભન આ પ્રેરક બળ હોય તો જે દિવસે પ્રલોભન નહીં મળે ત્યારે માણસ છૂટી જશે. અને ભયથી જો માણસ આવ્યો હશે તો ભય દેખાડનારો માણસ જ્યારે લાચાર થશે ત્યારે માણસો ભાગવાના.
કાં તો મરી જશે ભાઈ, તમને જે માણસ ભયથી પકડે છે ને એ માણસ મરી જાય, પછી કોનો ભય? અને એટલે જ આપણે ત્યાં કહેવત છે, કાજીની બકરી મરી જાય ત્યારે હજારો માણસો આવે, કાજી મરે ત્યારે કોઈ ના આવે. હવે પૂછનાર કોણ છે? બકરી મરી ગયા પછી ના આવે તો કાજી લેફ્ટ રાઈટ લે, મારી બકરી મરીને આવ્યો નહીં સ્મશાન યાત્રામાં, પણ હવે કાજી જ મરી ગયો એ પૂછે કોણ? એનો અર્થ લોકો ભયથી આવતા હતા, કાજીના ભયના કારણે બકરીના સ્મશાન યાત્રામાં લોકો જોઈન થાય, પણ એ કાજી મરી જાય ત્યારે એકે માણસ આવીને, એનું કારણ આટલા કાજીથી ત્રાસી ગયેલા હતા. તેથી ભય આ પ્રેરક બળ ન હોય, પ્રલોભન આ પ્રેરક બળ ન હોય. તેથી સાત્વિકતા આ પ્રેરક બળ છે, સદવિચાર એ પ્રેરક બળ છે, સદાચાર એ પ્રેરક બળ છે, ભક્તિ એ પ્રેરક બળ હોઈ શકે, સાચું જ્ઞાન સાચો વિચાર એ પ્રેરક બળ હોઈ શકે. અને વિચારથી જે માણસ પકડશે તે અસ્તવ્યસ્ત હોય જ નહીં. અને એટલે જ સમજદારીનું છે બીજું નામ સ્વાધ્યાય. સમજહીન માનવ ને માનવ દિશે છે, સમજદારી સેતુ, સંબંધો કિનારા, સમજદારીથી સ્નેહ તો પાંગરે છે. સમજદારીથી જ માણસ જીવનની અંદર કોઈ પણ ઠેકાણે આગળ વધવો જોઈએ. અને તે ન વધે તો આ બધી જ ગતિઓ તમને ઠેઠ સુધી પહોંચાડશે નહીં. કદાચ ચાર ભોગો મળશે પણ ભગવાન મળશે નહીં, કદાચ થોડું સુખ મળશે પણ આનંદ મળશે નહીં. સુખ અને આનંદમાં આસમાન જમીનનો ફરક છે. સુખ ખાલી સુખમાં જ હોય છે, દુઃખમાં હોતું નથી. જ્યારે આનંદ સુખમાં અને દુઃખમાં બંનેમાં હોય છે. મારું ધ્યેય છે ને આનંદ પ્રાપ્તિનું હોવું જોઈએ, સુખ પ્રાપ્તિનું નહીં. સુખ અને દુઃખ આ દ્વંદ્વ છે, જોડિયા ભાઈ છે. એક આવ્યો તો બીજું આવશે જ. અને સુખ તમને સુખ લાગે છે પણ દુઃખ સુખ લાગતું નથી. પણ આનંદ જ્યારે આવ્યો ને ત્યારે પછી સુખમાં પણ આનંદ અને દુઃખમાં પણ આનંદ. દુઃખ પણ સારું લાગે, એમાં છે મજા આવે. વરસાદમાં પલળી જવાનું દુઃખ છે એમ ના માનો, પલળવાનો આનંદ બી છે. તબિયત સારી રહેતી તો પલળવા જેવું ખરું. મને બહુ ટેવ હતી પહેલાં, હમણાં તો ઘણા વર્ષ થયા, 30-40 વર્ષ પહેલાં ધોધમાર વરસાદ પડે ને, અને એક લેંગો ને એક શર્ટ, પાકીટ બાકીટ ખિસ્સામાં કંઈ રાખવાનું નહીં, અને પગે ચાલતા 12 વર્ષમાં પાછા આવવાનું, ભીંજાતા ભીંજાતા કંઈ કશું જ નહીં, છત્રી બી રાખવાની નહીં, અને કંઈ પલળી જાય કે અક્ષર ભૂસાવે કાગળ બી રાખવાનું નહીં, કશું જ નહીં, પગે જવાનું પગે આવવાનું, પલળવાની મજા આવે. અને કોઈ કામે જતા હોઈએ તો છત્રીનો છાટા પડે તો દુઃખ થાય, ક્યાં વરસાદ આવ્યો. ત્યારે વરસાદ ક્યારેક અગવડ બી લાગે ને ક્યારેક વરસાદ એ આનંદ લેવા જેવી પણ ચીજ છે, અને શિક્ષણ આપવું જોઈએ. તપોવનમાં પહેલો વરસાદ પડે કે વિદ્યાર્થીઓને રજા, શા માટે નાવ બધા, પહેલાં વરસાદમાં નાવું જોઈએ. શરદી લાગશે, શરદી લાગશે, શરદી લાગશે, મગજમાં એવું ઠસાવી નાખે કે આખી જિંદગીને શરદી લાગી જાય. ત્યારે કોઈ વખત માણસ જરા ખુલ્લો બી થવો જોઈએ. તેથી વરસાદની અંદર પણ એક આનંદ છે, પલળવામાં ક્યારેક દુઃખ હોય ને પલળવાનો એક આનંદ પણ હોય, પણ આપણે ક્યારેય પલળતા જ નથી. શું છે ને, જીવનનો કેફ કઈ રીતે મળે આ દંભી દુનિયામાં? કોઈ પીતું નથી, સૌએ ફક્ત હોઠે લગાડે છે. કોઈ ઠેકાણે પલળવું છે, કૂદવું છે, બસ કિનારે કિનારે ફર્યા કરવાનું. રહું ના હું બેસી કિનારે કિનારે, જીવન નાવ વહેતી મૂકું મજધારે. ક્યારેક મજધારનો બી આનંદ છે, પણ આપણે બધા જ સાચવી સાચવીને કિનારે ફરનારા માણસો છીએ. અને કિનારે ફરનાર માણસને કોઈ દિવસ મોતી મળતા નથી, સંખલા છીપલા કોડી જ હાથમાં આવે છે. મોતી મજદારમાં જઈને જ મળે છે. અને તેના માટે જીવનની એક સાહસિકતા હોવી જોઈએ. પણ આપણે પ્રલોભનો અને ભય એનાથી બહાર નથી આવતા. કોઈ પણ માણસ પ્રલોભનથી આપણને ખેંચી લે છે, અને કોઈ પણ માણસ ભયથી આપણને ડરાવે છે, અને પથચ્યુત થઈએ છીએ આપણે. પ્રલોભનથી જીવનનો માર્ગ ચૂકાઈ જવાય છે. પ્રલોભન આપીને કોઈ પણ માણસ ખોટા માર્ગે લઈ જાય આપણને. ભય દેખાડીને કોઈ પણ માણસ અણગમતું કામ કરાવે આપણી પાસેથી. કાકા સાહેબ કારેલકર લખે છે કે જગતમાં કોઈ માણસ એટલો મોટો નથી કે જેને સારું લગાડવા માટે ખોટું બોલવા જેટલા કે ખોટું આચરવા જેટલા હલકા આપણે થવું પડે. જે માણસ આપણને ખોટું બોલાવતો હશે, ખોટું આચરવાની ફરજ પાડતો હશે, તે માણસ જ ખોટો છે. એને મોટો માની એની પાછળ પડો નહીં. ખોટું બોલાવનારો અને ખોટું કરાવનારો માણસ મોટો કેવી રીતે હોઈ શકે? તેથી કારેલકરે બહુ સરસ ચિંતન લખ્યું છે કે જગતનો કોઈ જ માણસ એટલો મોટો નથી કે તમને ખોટું બોલાવી શકે કે ખોટું આચરણ કરાવી શકે. અરે સગી માનું પણ ભારતે માન્યું નથી. હા, ખોટું કરાવનારી મા હોય તો પણ ભારતે હાથ જોડ્યા છે. રામને 14 વર્ષ વનવાસ અને ભારતને રાજગાદી, ભારત આટલો છીડાયો છે કે તું મને આટલો હલકો સમજી? મોટા ભાઈનો હક પચાવી પાડીશ એમ? તને મા કહેતા મને શરમ લાગે છે. કઈ પવિત્ર મારી માતાઓ છે, કૌશલ્યા અને સુમિત્રા, એની વચમાં તું ક્યાંથી ઘૂસી ગઈ? પ્રતિમા નાટક વાંચવા જેવું છે. અમે માતુષ્ય માતુષ્ય મધ્યસ્થા તમને શોભશે. મારી બે માતાઓ છે, કૌશલ્યા અને સુમિત્રા.
એની જોડે તું સોંપતી નથી. મને આશ્ચર્ય થાય છે, ગંગા યમુનાયોર મધ્યે કુનદીઓ પ્રવેશિતા, ગંગા અને યમુના જેવી આ બે મારી પવિત્ર માતાઓમાં આ ગંદી નાલી અને ગટર ક્યાંથી ઘૂસી ગઈ? સગી માં પણ ખોટા માર્ગે લઈ જાય તો નહીં જવું એમ કહેનારી આપણી સંસ્કૃતિ છે. ફલાણા મોટા માણસે કીધું એટલે અમે આમ કર્યું. મૂર્ખનો જામ છે તું? એ મોટો માણસ તારે ભેગો આવવાનો છે કે એની ભલામણ છે કામ લાગવાની છે? કોઈ જ મોટો માણસ તમારી જોડે નહીં આવે અને કોઈ જ મોટા માણસની ભલામણ ચીઠી ઉપર ચાલતી નથી, તો શા માટે એના તારે નાસીને ખોટા કામ કરવાના? પણ પ્રલોભન અને ભયથી માણસો બંધાયેલા છે. થોડોક સ્વાર્થ સજાય તો હલકા માણસના પગ ચાટવાની આપણને શરમ નથી, અને જરાક ભય લાગ્યો કે ગમે તેવા હલકા કામ કરીએ છીએ, ડરપોક માણસોનો વિકાસ થાય જ નહીં. અને અભયનું વરદાન પરમાત્મા પાસે જ મળે કહેવાતા બધા જ મોટા માણસો પોતે જ ડરેલા હોય છે, તમને અભય શું આપશે? તેથી અભય ક્યાં મળે? ભગવાનના ચરણે જઈને મળે છે. ત્યારે પ્રલોભન જે વાત છે ને એ ખટકનારી વાત છે. સ્વર્ગતિમ પ્રાર્થયંતિ, સ્વર્ગના ભોગો માગે છે આ લોકો. અહીંયા સ્ત્રીઓ હતી ત્યાં અપ્સરાઓ છે, અહીંયા મકાનો હતા ત્યાં મહેલો છે, અહીંયા ચા પીતા ત્યાં દારૂ પીશે, બીકાર છે શું? સુરા પીવાને માટે સ્વર્ગમાં જવાનું, ત્યાં દારૂ પીવા મળે માટે અહીંયા દારૂ છોડો, ત્યાં અપ્સરાઓ મળે માટે અહીંયા સ્ત્રીઓને છોડો, ત્યાં મહેલ મળે માટે અહીંયા મકાન છોડો. એક બાપાએ કીધું, મારો દીકરો સુધરી ગયો, કેમ? તો કે બીડી છોડીને ગાંજો પીવા લાગે, એના જેવું છે. બીડી છોડીને ગાંજો પીતો, મકાન છોડીને મહેલ માગ્યો, સ્ત્રી છોડીને અપ્સરા માગી. તેથી કેવી બળતી જ વાતો જગતમાં ચાલતી હોય છે. એનું કારણ જાગૃતિનો અભાવ છે. જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત. કહું છું અજબ અનોખી વાત, કુકડો બોલે રાત સીધાવે વાતને સાચી બ્રાત, સોળ ત્રાણી સૂતેલા નરનું ક્યાંથી થાય પ્રભાત? આપણે જાગવું જ નથી, આવું જ નક્કી કર્યું હોય ને તો દુનિયાની કોઈ તાકાત આપણને જગાડી શકે નહીં. ઊંઘતા માણસને જગાડી શકાય, પણ જાગતો માણસ જ્યારે ઊંઘી જવાનો ઢોંગ કરે ને ત્યારે બેન્ડ વાજા વગાડો તોય નહીં ઉઠે. એનું કારણ એને સૂઈ જવું છે. એકાદ માણસને ન મળવું હોય ને માણસ કેમ સૂઈ જાય? પછી આવનારો માણસ ગમે એટલો અવાજ કરે પણ હાલે જ નહીં આ, કારણ કે સાવ જાગતો છે, ઉઠવાની જરૂર નથી એને. તેવી રીતનો સમાજ થયો છે. જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. આ દુર્યોધનની ઓલાદ છે બધી. અમને ધર્મ ખબર છે પણ કરતા નથી, અધર્મ ખબર છે પણ છોડતા નથી. તેથી સુસુપ્ત સમાજ થયો છે. તેથી કર્મકાંડી માણસો રાત દિવસ ફળની પછવાડે ફરતા હોય, ત્રિવિદ્યા ત્રણ વેદોનો અભ્યાસ બી કરે પણ શા માટે? ફળ મેળવવાને માટે. સોમપા સોમરસ મળશે, માદક છે. અને કર્મ તરફ એક આકર્ષણ પણ છે. જો કર્મકાંડ શીખવનારા માણસોનું કામ વધારે ચાલે, ખાલી વિચારને પકડનારા માણસો ઓછા હોય. જ્ઞાનનો પ્રવાહ જ્યાં વહેતો હોય ત્યાં બધા માણસોનું ગજું નહીં. તેથી જ્યાં જ્યાં કામની શરૂઆત થાય ત્યાં માણસને થોડો સંતોષ મળે છે કે મેં કંઈ કર્યું, અને થોડો અહંકાર પોષાય છે. તેથી આ યજ્ઞની અંદર લોકો વધારે જાય. નેત્ર યજ્ઞ થાય, દંત યજ્ઞ થાય, ચક્ષુ યજ્ઞ થાય, એમાં લોકો ધરત જાય. એમ કંઈ કર્યું એવું લાગે, ચોક્કસ કરો, કરવાની ના નથી. પણ એ પછી સમજદારી આ હોવી જોઈએ કે આપણો અહંકાર વધારે પુષ્ટ થઈ જાય. અહંકાર થોડી માત્રામાં ચાલે, દ્રાક્ષ સારી, પણ એ દ્રાક્ષમાંથી જ દ્રાક્ષા સૌ થાય છે, ભૂલો નહીં. દ્રાક્ષમાંથી દારૂ બને છે. તેથી અહંકાર દારૂનો કેફ આપણામાં લાવે. પીતવા મોહમયી પ્રમાદ મદિરામ ઉન્મત્ત ભૂતમ જગત. મોહમયી પ્રમાદ મદિરા પીને આખું જગત ઉન્મત્ત થાય છે. તેથી કોઈ પણ લોકોને જો પકડી રાખવા ને તો કંઈ ને કંઈ કર્મ બતાવવું પડે. કર્મ સિવાય લોકો પકડાતા નથી. એનું કારણ કર્મની અંદર એક કરવાનો સંતોષ મળે છે, થોડી વાસના સંતોષાય છે, થોડો અહંકાર પોષાય છે, કરનારનું સન્માન થાય, થોડો એને એવોર્ડ મળે, થોડો આ મળે તે મળે. તેથી કર્મકાંડ જે લોકો કહેતા નથી તે ધર્મોને ટકી રહેવું અઘરું પડે છે. એ બધા ધર્મોએ થોડો થોડો કર્મકાંડ ભેગો મૂક્યો છે. એનું કારણ સામાન્ય માણસની ભાવનાઓને પણ સંતોષવી પડે, એ તો એ કર્મનું બહુ મોટું મહત્વ નથી. ઓશો રજનીશે ત્યાં સુધી કહ્યું છે, આપણે રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદની જોડી કહીએ છીએ, પણ એ કહે છે કે રામકૃષ્ણ જે ઈચ્છતા હતા તેના કરતાં વિવેકાનંદ ડાયવર્ટ થઈ ગયા છે. રામકૃષ્ણની આખી ધારણા જ જુદી હતી. અને આ બધા સોશિયલ વર્કમાં જે વિવેકાનંદ પડ્યા છે ને એ ખ્રિશ્ચન ધર્મની એમના ઉપર પડેલી અસર છે. પરદેશમાં જઈને એમણે વાતો તો કરી પણ ત્યાંની વાતો જે પકડી તેની અસર થઈ ગઈ. હવે કામ ખરાબ નથી, પણ રામકૃષ્ણની જે ઊંચાઈ હતી તે ઘણી બધી મોટી મોટી ઊંચાઈ હતી. એ આખો પ્રવાસ જુદો હતો. એનું કારણ એ કર્મ પછવાડેની પ્રેરક શક્તિની વાત કરતા હતા, અને એ શક્તિ કાયમ હોય તો હજારો માણસો કામ કરતા થઈ જાય. ત્યારે કહેવાનું તત્પર શું છે? જ્ઞાનનો માર્ગ છે ને એ બહુ એબ્સ્ટ્રેક્ટ છે, અને કર્મનો માર્ગ થોડો સ્થૂળ છે, અને સ્થૂળ વાતો જલ્દી પકડાય. તમે 5-25 છોકરાઓને યુનિફોર્મના કપડાં આપો ને તરત તમારું સામેના માણસના આંખમાં કૃતજ્ઞતા દેખાય.
જેને કપડાં આપ્યા તમને જરા ભાવથી જોયું કે આ શેઠે મને કપડાં આપ્યા છે, તમને સારું લાગે અને ભગવાનને ખુશ કર્યા એને ખબર પડતા બહુ વાર લાગે. તેથી કયા કામથી ભગવાન ખુશ થાય છે જ્ઞાન તમને બતાવશે. અને બાકી તમારા આ બધા કામો છે ને એની પછવાડે પર જ્ઞાનનો પ્રકાશ હોય ને તો આ કામ પણ સારા થશે. પણ એ જ્ઞાનનો પ્રકાશ ન હોય તો આવા બધા કામોમાં બગાડ આવવાની સંભાવના છે અને મોટા ભાગના કામો તમને બગડેલા જોવા મળશે 2-5 વર્ષમાં જ. એનું કારણ પાછળનો પ્રકાશ ખોવાઈ જાય છે. મૂળ જીવંત હોય તો વૃક્ષને પાનખર આવવા દો, પાછી વસંત આવશે. પણ મૂળ ખલાસ થયું તો ઝાડ ખલાસ. પણ આપણે પાંદડાઓના ચાકચક્યમાં છીએ, પિચકારીથી પાણી પાવાનો પ્રયત્ન ચાલે છે. એક દીકરો ફોરેન જઈ આવ્યો, પછી બાપ પેલો ઝાડને પાણી પાય ને બાલદીઓ છે, તો કે આ બધી ઓર્થોડોક્સ મેથડ, જૂની મેથડ છે, શું ચાલાવો છો? તો કે તું કરાવે શું કરવું છે? આપણે પાંદડા ધીરે રાખવા છે ને, તું પછી અહીંયા શું કામ સીજો છો? ત્યાં બેસી જાઓ, તમારી ઉંમર થઈ આવે. પછી એને બધા પીપ ભર્યા અને પિચકારી લઈ આવ્યો, લઈને પછી પાંદડા ઉપર આમ મારે. ધીરે 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 વૃક્ષ સુકાવા લાગ્યું. પછી બાપ પાસે ગયો, આમ કેમ થાય છે? કે દીકરા, એ જૂની મેથડ સારી હતી. પાંદડા લીધા રાખવા હોય તો પાણી મૂળને આપવું જોઈએ. પાંદડે પાંદડે પાણી ઉડાડવાથી કાંઈ થાય નહીં. તેથી આ બધા બહારના કર્મો થાય છે. પાંદડા છે મૂળમાં સિંચવાનું રહી ન જાય ધ્યાન રાખો, નહીં તો કેટલીય સંસ્થાઓ ખતમ થઈ ગઈ છે. મૂળ મહત્વનું છે. મૂળ ખલાસ થાય અને પાંદડાઓને લીધા રાખવાનો પ્રયત્ન કોઈ દિવસ સફળ થતો જ નથી. તેથી વિવેકાનંદ જેવી મહાન વિભૂતિ, હા, તેને માટે પણ ઓશો જેવો ચિંતક એક સ્ટેટમેન્ટ કરે છે કે રામકૃષ્ણની જે ધારણા હતી તે ઊંચાઈથી એક સ્ટેપ નીચે આવ્યો છે માણસ. ઘણી વાર આપણને એમ લાગે કે રામકૃષ્ણ વિવેકાનંદના કારણે પ્રભાવિત થયા. અભિવ્યક્તિ વિવેકાનંદ પાસે હતી અને અનુભૂતિ રામકૃષ્ણ પાસે હતી. અભિવ્યક્તિ ન મળી હોત તો કદાચ રામકૃષ્ણ આટલા ફેમસ થયા એવી વાત ખોટી છે. રામકૃષ્ણ એ રામકૃષ્ણ હતા અને એક સ્ટેપ વિવેકાનંદ નીચે આવ્યા છે. પણ એ સ્ટેપ બી ઘણું ઊંચું છે. 100મી પગથી અને 99મું પગથી એટલે કંઈ સામાન્ય માણસ નથી. તેથી વિવેકાનંદને આપણા તોલે તોલો નહીં, પણ ઓશો પાસે એક દ્રષ્ટિ ચોક્કસ હતી કે જેને પરખ કરી માણસની કે નહીં, એક સ્ટેપ નીચે તો આવ્યો જ છે આ માણસ. એ ગીતાકારને કેવું છે કે કર્મકાંડ એ સ્થૂળ છે, એમાં તમારો અહંકાર પોસાય છે, થોડી વાસનાની પરિતૃપ્તિ છે, થોડો સંતોષ થાય છે, થોડો સામેના માણસની આંખમાં કૃતજ્ઞતાનો ભાવ વાંચવા મળે છે, એની આપણને ભૂખ છે, આપણે એક ફળ છે. કરીને ભૂલી જતા આવડે એવા માણસો ઓછા હોય. મારું કરેલું યાદ રાખવું જોઈએ, ન રાખે તો કૃતજ્ઞ છે, આમ છે, મેં એના માટે આટલું કર્યું, જરાય છે? આ હોય કે ન હોય, ભગવાનને છે. પણ બીજાની આંખમાં કંઈક ભાવ, કંઈક કરુણા જોવા માગીએ છીએ, આપણે પ્રશંસા જોવા માગીએ છીએ. શરૂઆતમાં ખરાબ નથી, ઠીક છે, પણ ત્યાં જ અટકી ગયા તો પછી અહંકાર પુષ્ટ થઈ જાય. તેથી કર્મની પછવાડે આપણો અહંકાર પોસાય છે, એનો ગુપ્ત આનંદ છે, આપણા ધ્યાનમાં આવતું નથી. તેથી આ બધા ત્રૈવિદ્યા, સોમપા, પૂતપાપા, પાપ ધોઈ નાખનારા માણસો છે, સોમરસ પીનારા માણસો છે, 3 વેદોનો અભ્યાસ કરે છે, યજ્ઞોથી મારું પૂજન કરે છે, અગ્નિરિષ્ટવા સ્વર્ગતિમ પ્રાર્થે અંતે, સ્વર્ગતિની પ્રાર્થના કરે છે, ઈચ્છા રાખે છે, પણ તે પુણ્યમાં આસાધ્ય સુરેન્દ્ર લોકમ, પુણ્યના કારણે સુરેન્દ્ર લોકમ આસાધ્ય ત્યાં પહોંચી પણ જાય છે. સ્વર્ગમાં જઈ આવું મોટી વાત નથી. અસનંતિ દિવ્યાન દિવ્ય દેવ ભોગાન, દિવ્ય એટલે સ્વર્ગમાં જઈને, દિવ્યાન દેવ ભોગાન અસનંતિ, દિવ્ય એવા દેવભોગોને ભોગવે છે. પણ જે પુણ્યના પરિણામે આ મળ્યું છે તે ખલાસ થયું એટલે પાછું આવાગમન શરૂ થઈ જાય. એટલે આ બધું પરમેનન્ટ નથી. સુખ છે એ ટેમ્પરરી છે અને આનંદ છે ને પરમેનન્ટ છે. સામાન્ય આનંદ કરતાં પરમાનંદ મોટો હોય. અને આ બધા અંગ્રેજો આપણી પાસે આવ્યા ને ત્યારે ઘણા સાધુએ આ શબ્દ કીધો હશે, પરમાનંદ પરમાનંદ પરમાનંદ. અને પરમાનંદ કોને કહેવાય? તો કોઈ કીધું હશે કાયમી રે એને, તેના પરથી ઇંગ્લિશમાં વર્ડ આવ્યો હશે પરમેનન્ટ. એ પરમાનંદ જ પરમેનન્ટ છે, બાકી બધું નહીં. કારણ કે ઉચ્ચાર તો આ લોકોને આવા થાય જ ને, તેથી પરમાનંદનો પરમેનન્ટ કરી નાખ્યો લોકોએ. એવો આનંદ છે પરમેનન્ટ. તેથી સ્વર્ગની અંદર ગયા પછી ટેમ્પરરી આનંદો મળશે, થોડો સુખ મળશે, પણ પરમેનન્ટ નહીં મળે, પાછા આવવું જ પડે. તેનું વર્ણન નીચેના શ્લોકમાં કરે છે, તેનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ, એવમ ત્રયી ધર્મમનુ પ્રપન્ના, ગતાગતમ કામ કામા લભન્તે, વસુદેવ સુતં દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ
कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः।